गुड मॉर्निंग विद्यार्थी हवे आपणे चैप्टर नंबर 1 અને એમાં વિડિયો નંબર 3 છે અથવા લેક્ચર નંબર 3 એમાં આપણે છેલ્લે પ્રેરણ દ્વારા પદાર્થને કેવી રીતે વિદ્યુતભારિત કરવું તેની આપણે ચર્ચા કરી હવે એની ઉપર ઉદાહરણ 1.1 છે એ આપણે જોઈશું તો ઉદાહરણ 1.1 છે એની રકમ આ રીતે છે તો રકમ માટે તમારે બધા ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુકમાં રકમ જોવાની તો એ ટેક્સ્ટબુકમાં પેજ નંબર 7 ઉપર રકમ આવું છે કે એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે તેને કેવી રીતે વિદ્યુતભારિત કરી શકશો એટલે સ્પર્શ્યા વિના એટલે સ્પર્શ્યા વિના જ્યારે કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કરવો હોય તો તરત જ સ્ટ્રાઇક થવી જોઈએ કે વિદ્યુતભાર પ્રેરણની રીતે અથવા પ્રેરણની રીતથી પદાર્થને વિદ્યુતભારિત કરો તો સ્પર્શ્યા વિના ધાતુના ગોળાને આપણે વિદ્યુતભારિત કરવો છે તેના માટે આ રીતે આપણે આ કૃતિ વિચારીશું હવે અહીંયા આ પાંચ આકૃતિની મદદથી આપણે આ સમગ્ર ઉદાહરણ 1.1 છે એની ચર્ચા કરી શકાય તો આકૃતિ એમાં દર્શાવ્યા અનુસાર અવાહક સ્ટેન્ડ ઉપર ધાતુનો ગોળો મૂકેલો છે કે જેને આપણે વિદ્યુતભારિત કરવો છે સ્પર્શ્યા વિના તો આ ધાતુના ગોળાની નજીક આકૃતિ બીમાં દર્શાવ્યા અનુસાર પ્લાસ્ટિકનો ઋણ વીજભારિત સળિયો લઈ જવામાં આવે છે નજીક લઈ જવામાં આવશે આપણે સંપર્ક કરાવતા નથી તો આ બિલાડીના ચામડા એટલે કે ફર સાથે બસેલો ઋણ વિદ્યુતભારી પ્લાસ્ટિકનો સળિયો જ્યારે આ ધાતુના ગોળાની નજીક લાવવામાં આવે છે ત્યારે આગળ સમજાવ્યું મુજબ કે પદાર્થ છે એ પદાર્થની નજીકની સપાટી છે ત્યાં આગળ બીજા જે પ્રકારને એટલે આના કરતા બીજા જે પ્રકારને એટલે ધન વિદ્યુતભાર જમા થશે અને દૂરની સપાટી ઉપર ઋણ વિદ્યુતભાર જમા થશે એટલે આના કરતા બીજા જે પ્રકારનો વિદ્યુતભાર છે એ નજીકની સપાટી ઉપર અને સમાન પ્રકારનો વિદ્યુતભાર છે એ દૂરની સપાટી ઉપર જમા થશે તો આ રીતે વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે હવે
આકૃતિ સીમા દર્શાવ્યા અનુસાર આ ગોળાની જમણી બાજુ એને વાહકના મારફતે જમીન સાથે જોડી દઈએ છે એટલે કે બીજા શબ્દોમાં ગોળાનો અર્થિંગ કર્યો છે હવે અર્થિંગ કરવાની એક નિયમ છે કે તમે જે બાજુએ અર્થિંગ કરો છો એ બાજુ જો ઇલેક્ટ્રોન હોય એટલે કે ઋણ વિદ્યુતભાર તો એ ઋણ વિદ્યુતભાર જમીનમાં ચાલે છે અને જો તમે જે બાજુ અર્થિંગ કરતા હોય જો એ બાજુ ધન વિદ્યુતભાર હોય તો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન જમીનમાંથી ક્યાં ગોળાની સપાટી પર તો અહીંયા આપણે આ સપાટી છે એ ઋણ વિદ્યુતભાર હતી એટલે તમામ ઇલેક્ટ્રોન એ જમીનમાં જશે હવે આકૃતિ બીમાં દર્શાવ્યા અનુસાર આ ઋણ વિદ્યુતભાર પ્લાસ્ટિકનો સળિયો એમ એમ રહેતા આ ઋણ વિદ્યુતભાર આ ઋણ વિદ્યુતભાર પ્લાસ્ટિકના સળિયા વડે આકર્ષાયેલો છે માટે એમને એમ રહે છે પરંતુ જેવું આકૃતિ ઈમાં દર્શાવ્યા અનુસાર જ્યારે આ ઋણ વિદ્યુતભાર પ્લાસ્ટિકનો સળિયો દૂર કરીએ છીએ ત્યારે આ ધન વિદ્યુતભાર એ સમગ્ર ગોળા પર પુનઃ વિતરિત થાય છે એટલે એક સમાન રીતે વહેંચાઈ જાય છે તો શરૂઆતમાં આપણે જાણીએ છીએ કે આ ગોળો વિદ્યુતભાર વિહીન એટલે વિદ્યુતભાર રહિત અને આકૃતિ ઈમાં આ ગોળો ધન વિદ્યુતભારિત બને તો સમગ્ર ઘટનામાં અહીંયા આ પ્લાસ્ટિકના સળિયાને ગોળા સાથે સંપર્કમાં લાવતા નથી માત્ર નજીકમાં લઈ નજીક લઈ જઈએ છે તો માત્ર નજીક લઈ અને ગોળાને વિદ્યુતભારિત કરીએ છીએ એટલે કે બીજા શબ્દોમાં સંપર્ક વિના આપણે અથવા તો સ્પર્શ્યા વિના વિદ્યુતભારિત કર્યો એટલે કે બીજા શબ્દોમાં પ્રેરણ દ્વારા પદાર્થને વિદ્યુતભારિત કર્યો કહેવાય તો આ રીતે તમે આ પાંચ આકૃતિની મદદથી તમે ઉદાહરણ 1.1 એની સમજૂતી મેળવી શકો તો આ પાંચ આકૃતિ છે એ એકવાર જાતે ડ્રો કરી અને પ્રેક્ટિસ કરી લેવી હવે વિદ્યુતભારના ગુણધર્મો હવે આ વિદ્યુતભારના ગુણધર્મોમાં અહીંયા આપણે ત્રણ ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે એ ત્રણેય ગુણધર્મોમાં પહેલો જે ગુણધર્મ છે એ વિદ્યુતભારનો સરવાળો થાય છે એટલે કે વિદ્યુતભાર છે એનો સરવાળો થાય છે હવે આપણે જાણીએ છીએ કે જ્યારે પદાર્થ છે એ પદાર્થનું પરિમાણ બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ જ નાના હોય સૂક્ષ્મ હોય તો એવા પદાર્થને બિંદુવત વિદ્યુતભાર કહી શકાય બિંદુવત એટલે બિંદુ સ્વરૂપે દર્શાવી શકાય હવે ધારો કે આપણું તંત્ર બે વિદ્યુતભારોનું બનેલું છે હવે જ્યારે સમગ્ર તંત્રનો કુલ વિદ્યુતભાર સ્વરૂપ હોય તો સમગ્ર તંત્રનો કુલ વિદ્યુતભાર
કુલ વિદ્યુતભાર q પર q1 q2 q is equal to શું થાય q1 q2 એટલે કે બંને વિદ્યુતભારોનો સરવાળો કરવામાં આવે એટલે કે જે રીતે વાસ્તવિક સંખ્યાઓનો સરવાળો કરીએ છે એ જ રીતે વિદ્યુતભારોનો સરવાળો કરવામાં આવે એટલે અહીંયા આ વિદ્યુતભાર છે એ દળના જેવો ગુણધર્મ ધરાવે છે વિદ્યુતભાર દળના જેવો ગુણધર્મ ધરાવે છે પરંતુ અહીંયા દળ છે એ હંમેશા ધન છે તો દળ અને વિદ્યુતભાર વચ્ચે આ એક મુખ્ય તફાવત છે કે વિદ્યુતભાર છે એની કિંમત હંમેશા પ્લસ હોય છે અરે સોરી દળની કિંમત હંમેશા પ્લસ હોય છે અને વિદ્યુતભારની કિંમત ધન અથવા ઋણ હોય છે ધારો કે આપણું તંત્ર ધારો કે અહીંયા પ્લસ 1 પ્લસ 2 માઇનસ 3 પ્લસ 4 અને પ્લસ 5 આ પાંચ વિદ્યુતભારોનું બનેલું છે તો સમગ્ર તંત્રનો કુલ વિદ્યુતભાર શોધવો હોય તો q બરાબર અહીંયા 1 અહીંયા 1 પ્લસ 2 અહીંયા માઇનસ 3 4 પ્લસ 5 એટલે કે અહીંયા 4 ને 5 9 9 ને 10 એટલે 12 12 ઓછા 3 એટલે અહીંયા 9 તો આ રીતે કુલ વિદ્યુતભાર q છે એ q બરાબર અહીંયા પ્લસ 9 આવે એનો મતલબ કે વિદ્યુતભારનો બૈજિક સરવાળો કરવાનો એટલે કે જ્યારે વિદ્યુતભારનો સરવાળો કરીએ તો પ્લસ હોય તો પ્લસ મૂકવાનો અને માઇનસ હોય તો માઇનસ એટલે અહીંયા વિદ્યુતભારો છે એનો કેવો સરવાળો કરવાનો બૈજિક સરવાળો તો આ રીતે વિદ્યુતભારો છે એનો સરવાળો થાય છે હવે એના પછી બીજો ગુણધર્મ છે વિદ્યુતભારનો સરળ સંખ્યા છે હવે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે એટલે આપણે 11મા ધોરણમાં ઘણી બધી ભૌતિક રાશિઓનું સંરક્ષણ થયું સંરક્ષણ થવું એટલે કે એ ભૌતિક રાશિ સમય સાથે અચળ ધારો કે વેગમાનનું સંરક્ષણ જોયું એ રીતે કોણીય વેગમાનનું સંરક્ષણ જોયું ઘણી બધી ભૌતિક રાશિનું આપણે સંરક્ષણ જોયું તો હવે અહીંયા વિદ્યુતભારનું સંરક્ષણ એટલે શું કે જ્યારે કોઈ પણ બે પદાર્થો એકબીજા સાથે ઘસવામાં આવે છે ત્યારે હંમેશા એક પદાર્થ ઉપરથી વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન બીજા પદાર્થ ઉપર સ્થાનાંતરિત થાય છે તો અહીંયા એક વસ્તુ છે કે ધારો કે હવે બંને શરૂઆતમાં એકબીજા સાથે કોઈ પણ પ્રકારની આંતરક્રિયા કર્યા વગર
આપણે વિચારીએ છીએ પરંતુ જો કાટના સંખ્યાને જ્યારે રેશમના કપડા સાથે કરશો છો તો કાટનું સર્વે છે ધર્મ વિપરીત કરે છે અને રેશમનું કપડું ઋણ વિપરીત કરે છે એનો મતલબ કે કાટના સળિયા પર જેટલો ધર્મ વિપરીત હોય એટલો જ ઋણ વિપરીત રેશમના કપડા પર હોય છે તો આ બંને કાટનું સળિયો અને રેશમનો કપડો એ બંનેનું બનેલું જો તંત્ર વિચારે તો પ્રક્રિયા પહેલા ઋણ વિપરીતમાં Q0 હતો પ્રક્રિયા પછી અને જો પ્રક્રિયા પછી વિચારી એટલે કે એકબીજા સાથે આંતરક્રિયા કરીએ એ પછી વિચારી તો કુલ વિસ્તાર q બરાબર અહીંયા આપણે જાણીએ છીએ કે કોણ પ્લસ કોણી અને અહીંયા કોણી માઈનસ તો અહીંયા કોણી અને માઈનસ કોણી એટલે કેવું થશે 0 કારણ કે ધન વિસ્તાર એટલે ટોટલ વિચારીએ અને ઋણ વિસ્તાર એટલે ઇલેક્ટ્રોન તો પ્રક્રિયા પહેલા વિદ્યુતભાર કેવો 0 પ્રક્રિયા પછી પણ કુલ વિદ્યુતભાર કેવો 0 તો આ સમગ્ર ઘટનામાં એવું કહી શકાય કે અહીંયા વિદ્યુતભાર છે અચળ રહે છે એટલે કે વિદ્યુતભારનું શું થાય છે સંરક્ષણ થાય છે તો આ રીતે જ્યારે કોઈ પણ પદાર્થ એ જ રીતે આપણે પ્લાસ્ટિકના સળિયાને જ્યારે પર અથવા બિલાડીના ચામડા સાથે ઘસીએ તો પ્લાસ્ટિકનો સળિયો જેટલો ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે એટલો જ ધન વિદ્યુતભાર પર ઉપર જમા થાય છે પણ જ્યારે એ બંનેનો ભેદિક સરવાળો કરો એટલે કેવું થશે હંમેશા શૂન્ય થશે તો આ રીતે આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે પદાર્થો જ્યારે એકબીજા સાથે આંતરક્રિયા કરે ત્યારે હંમેશા વિદ્યુતભારનો ભેદિક સરવાળો કેવો રહે છે અચળ અચળ એટલે હંમેશા એ બદલાતો નથી હવે અહીંયા કેટલાક એવા ઉદાહરણ છે કે જે માં ન્યુટ્રોન છે એ ન્યુટ્રોનનું પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતર થાય પરંતુ જ્યારે ન્યુટ્રોનનું પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતર થતું હોય તો જેટલા પ્રોટોન ઉત્પન્ન થાય એટલા જ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય એટલે પરિણામે અહીંયા આ બંનેનો ભેદિક સરવાળો કરો તો ફરીથી આપણે કેવો મળશે ક્યુ કેવો મળવાનો 0 છે ક્યુ હંમેશા 0 મળવાનો તો આવું જે તંત્ર છે એને અલગ કરેલું તંત્ર કહેવાય અલગ કરેલું તંત્ર એટલે છૂટું પાડેલું નહીં પરંતુ એની ઉપર કોઈ બાહ્ય બીજા તંત્રની કોઈ અસર થાય નહીં તો આવા અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભારનો ભેદિક સરવાળો કેવો રહે અચળ જેને વિદ્યુતભારનું શું કહેવાય સંરક્ષણ જેને આપણે વિદ્યુતભારનો બીજો ગુણધર્મ કહીશું હવે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ તો આ વિદ્યુતભારના ક્વોન્ટમીકરણમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભાર એ ઈ વડે દર્શાવાતા વિદ્યુતભારના મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંકના જેટલા જ હોય છે તો બધા વિદ્યુતભારો કુદરતમાં મળી આવતા વિદ્યુતભાર મૂળભૂત એકમ ઈ વડે દર્શાવતા મૂળભૂત એકમ છે એ મૂળભૂત એકમ ના પૂર્ણાંક ગુણાંક જેટલા હોય છે
એટલે બીજા શબ્દમાં q બરાબર અહીંયા n લખ તો n એ ઘન અથવા ઋણ પૂર્ણાંક ઘન અથવા ઋણ પૂર્ણાંક અને e છે એને વિદ્યુતભારનો મૂળભૂત એકમ એટલે એને ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોન પર વિદ્યુતભાર છે તો ઇલેક્ટ્રોન પર વિદ્યુત ઇલેક્ટ્રોન પર વિદ્યુતભાર e કે જેનું મૂલ્ય 1.6921 ગુણ્યા 10⁻¹⁹ કુલમ્બ હોય છે એટલે અહીંયા વ્યવહારમાં e બરાબર આપણે 1.6×10⁻¹⁹ કુલમ્બ લઈશું આ ખાસિયત આ વિદ્યુતભારનો SI એટલે ઇન્ટરનેશનલ સિસ્ટમ પદ્ધતિમાં એકમ અહીંયા કુલમ્બ છે જેનો આપણે ત્રીજા ચેપ્ટરમાં વિદ્યુત પ્રવાહ એટલે કે પ્રવાહ વિદ્યુત છે એની વ્યાખ્યા ઉપરથી અહીંયા કુલમ્બની વ્યાખ્યા આપી શકાય તો ત્રીજા ચેપ્ટરમાં અહીંયા કુલમ્બની વ્યાખ્યા માટે એક સૂત્ર આવશે q બરાબર i તો જ્યારે કોઈ પણ પદાર્થમાંથી i એટલે પ્રવાહ વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એકમ સમયમાં એટલે 1 સેકન્ડ સુધી પસાર કરતા તો કોઈ પણ પદાર્થમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડ સુધી પસાર કરવા આવે તો અહીંયા આપણે જાણીએ છીએ કે 1×1 એટલે 1 કુલમ્બ તો તે વાહકતામાં 1 કુલમ્બ વિદ્યુતભાર પસાર થાય છે તેવું કહી શકાય તો આ જે છે q બરાબર it it એટલે i પર ઇન્ફોર્મેશન અને t પર ટેકનોલોજી એ રીતે યાદ રાખો પણ અહીંયા i છે એ i વિદ્યુત પ્રવાહ છે અને t છે એ સમય તો આ રીતે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડ સુધી પસાર કરતા જ્યારે બંનેનો ગુણાકાર તમે મૂકશો તો 1 એકમ જ મળશે તો તેવી સ્થિતિમાં તે વાહકતામાંથી 1 કુલમ્બ વિદ્યુતભાર પસાર થાય છે તેવું કહી શકાય તો સ્થિત વિદ્યુતશાસ્ત્ર છે એમાં એ સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં અહીંયા બીજા એકમ આપણે વિચારીએ તો માઇક્રો કુલમ્બ અને નેનો કુલમ્બ છે તો અહીંયા 1 માઇક્રો કુલમ્બ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁶ કુલમ્બ થાય અને 1 નેનો કુલમ્બ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ કુલમ્બ હવે આપણે એવું વિચારીએ કે 1 કુલમ્બ વીજભાર હોય તો એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાયેલા હોય તો 1 કુલમ્બ વિદ્યુતભારમાં સમાયેલા ઇલેક્ટ્રોન જો આપણે વિચારતા હોય તો અહીંયા ફરીથી આપણે વિદ્યુતભાર ક્વોન્ટમીકરણ એનું સૂત્ર લઈએ q બરાબર n અહીંયા q બરાબર અહીંયા -1 કુલમ્બ વિદ્યુતભાર છે એમાં સમાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે એટલે n શોધવા છે હવે આ n શોધવા માટે આ q બરાબર અહીંયા -1 મૂકો n મૂકો અને e બરાબર અહીંયા 1.6×10⁻¹⁹ કુલમ્બ હવે માઇનસ માઇનસ કેન્સલ અનુસાર રૂપ આપણને 6×10⁻¹⁹ થાય એક્ઝેક્ટ કિંમત 6.25 થાય પણ અહીંયા 6×10⁻¹⁹ થાય એટલે અહીંયા આપણે 1 કુલમ્બ વીજભારની વાત કરીએ એટલે આટલા ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ એટલે આટલા મોટા જથ્થામાં રહેલા ઇલેક્ટ્રોન છે એની સાથે આપણે કામ લેવાનું છે હવે વિશ્વમાં માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ મૂળભૂત વિદ્યુતભાર છે તો પ્રોટોન ઉપરનો વિદ્યુતભાર છે એને આપણે પ્લસ ગણી પ્લસ ગણી અને ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર છે એને આપણે માઇનસ ગણી એટલે કે જ્યારે કોઈપણ તંત્ર જ્યારે કોઈ પણ તંત્ર એ N1 પ્રોટોન ધરાવે N1 પ્રોટોન ધરાવે અને N2 ઇલેક્ટ્રોન ધરાવે
તો તે તંત્રમાં સમાયેલો કુલ વિદ્યુતભાર આપણે વિચારી તો q બરાબર n1 e plus n2 minus e અહીં માઇનસ એટલે ઇન્ડક્ટરનો વિદ્યુતભાર માઇનસ લેતા એટલે વિદ્યુતભારનો બીજક સરવાળો કરવાનો તો આ રીતે તમે વિદ્યુતભાર છે એનું પટ્ટીકરણ સમજી શકો તો હવે આના પછીના લેક્ચરમાં ઉદાહરણ 1.2 અને 1.3 ની ચર્ચા કરીશું થેન્ક યુ